गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू डिस्कवर ट्यूशन क्लासेस। हूँ छू समीर। आज आप टॉपिक रहें इंग्लिश ग्रामर, अंदर टॉपिक रहें प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेन्स। चलो आप स्टार्ट करिए प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेन्स थी, जेने गुजराती अंदर चालू पूर्ण वर्तमान काल तरीके ओळखवामां आवे छे। सर्वप्रथम तेना उपयोग विषे बात करिए। भूतकाळनी अंदर कोई क्रिया चालू थई हती, वर्तमान काळनी अंदर कोई क्रिया चालू छे, अने भविष्यनी अंदर अनिश्चित समय सुधी कोई क्रिया चालू रहेवानी छे, तो त्रणे काळने समावेश करती क्रिया भूतकाळ, वर्तमान काळ अने भविष्यकाळ समावेश करती क्रियानो ज्यारे उल्लेख करवानो होय त्यारे आपणे चालू पूर्ण वर्तमान काळनो उपयोग करीए छीए। जेम के एग्जाम्पल तरीके लईए, सुलोचना हेज बीन लिविंग इन मादापुर सिंस 2010। सुलोचना छे 2010 थी मादापुर मां रहे छे। तो हवे आना अंदर एक बात समझिए कि सुलोचना 2010 नी अंदर मादापुर नी अंदर आवी थी, त्यार थी रहेवानुं चालू छे तेनुं अहींया मादापुर मां अत्यारे हालना समय नी अंदर 2020 मां पण ते रहे छे, અને આવનારા ભવિષ્યની અંદર કેટલા વર્ષ સુધી તે માધાપરની અંદર રહેશે તે નક્કી નથી, તેથી કરીને અનિશ્ચિત ભવિષ્ય છે। તો જ્યારે આપણે વાત કરીએ છીએ ભૂતકાળની, ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલુ થઈ હતી, વર્તમાનકાળની, વર્તમાનકાળમાં કોઈ ક્રિયા ચાલુ છે, અને ભવિષ્યકાળની કે ભવિષ્યકાળની અંદર કેટલા સમય સુધી તે ક્રિયા ચાલુ રહેશે તે અનિશ્ચિત છે, તો તે દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। આ કાળની અંદર આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ કોઈ પણ કર્તા સાથે હેવ આવે છે, તેમજ હી, શી, ઇટ અને એકવચન ત્રીજો પુરુષ સાથે હેઝ આવે છે। હેવ અને હેઝ સાથે હંમેશા બિનનો ઉપયોગ થાય છે અને તેના સાથે ક્રિયાપદનો આઈએનજીનું રૂપ આવે છે, અને આ કાર્ડની અંદર સેન્સ અને ફોરનો ઉપયોગ કરવામાં આવે છે। સેન્સ છે જે ચોક્કસ સમય દેખાડે છે, અને ફોર છે તે સમય ગાળો દેખાડે છે, જેમ કે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, અને સેન્સ છે તે 1 કલાક, 1 મહિનો, 1 દિવસ, 1 વર્ષ જેવો ચોક્કસ સમય દેખાડે છે। ચાલુ વર્તમાન કાળના, ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ઓળખ દર્શક શબ્દોની વાત કરીએ છીએ તો તેની અંદર સેન્સ, ફોર જે આપણે હમણાં જ વાત કરી, અને જો તેની અંદર પ્રશ્ન વાક્ય આવે છે તો તેનામાં હાઉ લોંગ અને સિન્સ વેનનો ઉપયોગ થાય છે। હાઉ લોંગ છે એ સમયગાળો દર્શાવવા માટે ઉપયોગ થાય છે, અને સિન્સ વેન છે જે ચોક્કસ સમય દર્શાવવા માટે ઉપયોગ થાય છે। વાક્ય રચનાની વાત કરીએ છીએ તો સર્વપ્રથમ હકાર વાક્યની વાત કરીએ તો તેની અંદર કર્તા હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દનો સમાવેશ થાય છે। એક્ઝામ્પલ લઈએ, મીના હેઝ બીન વર્કિંગ સિન્સ 2 o'clock, એટલે કે મીના છે તે 2 વાગ્યાથી કામ કરી રહી છે, એટલે કે 2 વાગે તેને પોતાનું કામ ચાલુ કર્યું હતું, અત્યારે સપોઝ કે 4 વાગી રહ્યા છે તો અત્યારે પણ તે કામ કરી રહી છે, અને આગળ કેટલા વાગ્યા સુધી કામ કરશે તે અનિશ્ચિત છે। તો આમ આપણે કોઈ પણ વાક્ય જે ભૂતકાળ, કોઈ પણ ક્રિયા જે ભૂતકાળની અંદર ચાલુ થઈ હતી, વર્તમાનકાળમાં ચાલુ છે અને ભવિષ્યકાળની અંદર અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે તે દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। એક બીજો એક એક્ઝામ્પલ લઈએ તો હું એમ કહું કે હું 2016થી ડિસ્કવર ટ્યુશન ક્લાસીસની અંદર કામ કરી રહ્યો છું, તો આઈ હેવ બીન વર્કિંગ DTC since May 2016। હું મે 2016 થી ડિસ્કવર ટ્યુશન ક્લાસીસમાં કામ કરી રહ્યો
તેવી જ રીતે તમે કોઈ પણ વાક્ય લઈને તમારી રીતે એક્ઝામ્પલ બનાવી શકો છો અને તેની અંદર એવી ક્રિયા દર્શાવવાની કે જે તમે ભૂતકાળની અંદર ક્રિયા ચાલુ કરી હોય, અત્યારે પણ ચાલુ હોય અને ભવિષ્યની અંદર અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેવી જોઈએ. નકાર વાક્યની વાત કરીએ છીએ તો તેની અંદર કરતા પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ, કર્મ અને અન્ય શબ્દનો સમાવેશ થાય છે. એક્ઝામ્પલની વાત કરીએ આપણે, યુ હેવ નોટ બીન ફિનિશિંગ યોર હોમવર્ક ફોર ટુ ડેઝ. તું તારું હોમવર્ક 2 દિવસથી પૂર્ણ કરી રહ્યો નથી, એટલે કે આ અધૂરું હોમવર્ક રાખવાની ક્રિયા છે એ 2 દિવસ પહેલાં ચાલુ થઈ હતી, ગઈકાલે પણ તેનું અધૂરું હતું, આજે પણ અધૂરું છે અને કદાચ આવનારા ભવિષ્યની અંદર પણ અધૂરું હોઈ શકે. કારણ કે ભવિષ્ય છે એ અનિશ્ચિત છે, આપણે કોઈ ચોક્કસ કહી શકતા નથી. તો તે દેખાડવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. અને એક વાત યાદ રાખવાની હંમેશા કે ક્રિયાપદ સાથે જ બિન રહે, ક્યારે પણ બિનને ક્રિયાપદથી અલગ કરવો નહીં. અને યાદ રાખજો કે નકાર વાક્યની અંદર હેવ હેઝ અને બિન વચ્ચે નોટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્યની અંદર આપણે આગળ જોઈ ગયા, 3 કાળ આગળ જોયા, તેની અંદર આપણે જોયું કે જે સહાયક ક્રિયાપદ હોય અને કરતા હોય તે તેનું સ્થાન છે એ બદલે છે, બાકીનું જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, વાક્ય રચના છે, તે તેમની તેમ રહે છે, તેની અંદર કોઈ પણ બદલાવ થતો નથી. તો અહીંયા પણ એમ જ છે, હેવ હેઝ પ્લસ કરતા પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દનો સમાવેશ થાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવું નહીં. એક્ઝામ્પલની વાત કરીએ, હેઝ મિસ્ટર અરોરા બીન રનિંગ અ ફેક્ટરી ફોર અ લોંગ. શું મિસ્ટર અરોરા ઘણા લાંબા સમયથી ફેક્ટરી ચલાવી રહ્યા છે? તો આમ આપણે વાત કરી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળની, જેની અંદર અમુક ક્રિયા છે જે ભૂતકાળની અંદર ચાલુ થાય છે, વર્તમાન કાળની અંદર ચાલુ રહે છે અને અનિશ્ચિત ભવિષ્ય સુધી ચાલુ રહેશે તે દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આ લેક્ચરની અંદર આપણો વર્તમાન કાળ પૂર્ણ થાય છે, જેની અંદર આપણે વાત કરી સાદા વર્તમાન કાળની, ચાલુ વર્તમાન કાળની, પૂર્ણ વર્તમાન કાળની અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની, આપણે 4 પ્રકારના વર્તમાન કાળની વાત કરી. હવે આપણે આવનારા નેક્સ્ટ લેક્ચરથી આપણે ભૂતકાળની વાત કરવાના છીએ અને તેની અંદર પણ આપણે 4 પેટા પ્રકાર વિશે પણ વાત કરીશું. થેન્ક યુ. અને સ્ટુડન્ટ્સ, મિત્રો, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, કે જેથી કરીને આપણે અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી શકીએ. ચલો નેક્સ્ટ વિડીયો ક્લાસની અંદર આપણે મળ્યા. થેન્ક યુ.